નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે અને બીજું અત્યારે જે મગફળીની અંદર ફૂગ કંટ્રોલ કરવા માટે આપણે શું કરી શકીએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ હું આપને એ જણાવી દઉં પેલા તો મગફળી જે મિત્રોને પીળી પડતી હતી આ જે પીળાશ મગફળીની હતી ને એમાં ઘણા બધા ખેડૂતભાઈઓ છે અલગ અલગ પ્રકારની દવાનો છંટકાવ કરતા હતા અને અમે પણ જે તે સમયે વાદળછાયું વાતાવરણ હતું ત્યારે દવાની ભલામણ પણ કરતા હતા પણ હવે આપણે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થઈ રહ્યું છે એટલે મગફળી છે ઓટોમેટિક પીડી પડતી બંધ થઈ જશે મગફળીને હવે રોજ ત્રણથી ચાર કલાક જો સૂર્યપ્રકાશ મળે તો એને કોઈ દવાની જરૂર નહીં પડે કેમકે મોટું જે રોલ હોય છે એ હવામાનનો હોય છે અને ખાસ કરીને મગફળીના પાકને સૂર્યપ્રકાશની જરૂર હોય એ સૂર્યપ્રકાશ નહોતો મળતો એટલે આપણે વધારે પડતા પીળી પણ પડતી હતી હવે દરેક ખેડૂતને હું એ પણ ભલામણ કરું છું કે મગફળી જો પીડી પડતી હોય ને તો હવે તમારા વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું થાય ચોખ્ખું થાય તો ઓટોમેટિક પીઢી પડતી બંધ થઈ જશે એટલે એમાં ખોટા રૂપિયા કોઈ એ ન નાખવા ખોટા ખર્ચ ન કરવા આવી મારી ભલામણ છે બીજી જે વાત કરવાની છે હવામાનની હવામાન વિશેની પહેલાં હું આપને એ માહિતી આપી દઉં આમ જોવા જઈએ તો છેલ્લો જે એક સોળથી ઓગણત્રીસ જુલાઈનો રાઉન્ડ હતો એમાં લગભગ ઘણી જગ્યાએ સારા એવા વરસાદ નોંધાયા છે જે વિસ્તારની અંદર વરસાદ નહોતા એ વિસ્તારની અંદર પણ વાવણી લાયક વરસાદ થયા છે હજી પણ ઘણા વિસ્તારો છે એ નબળા છે એમાં આપણે ઓગસ્ટમાં ભગવાનની કૃપાથી સારા વરસાદનો લાભ મળે એવી આપણે આશા રાખીએ છીએ એના વિશેની આપણે આગળ ચર્ચા કરવાની છે પણ અત્યારે એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી મોટાભાગે પવનની સ્પીડ ઘટી રહી છે અને મોટાભાગના વિસ્તારની અંદર હવે તડકો નીકળી રહ્યો છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના ભાગો છે એમાં આજે પણ મોટાભાગના વિસ્તાર ખુલ્લા રહ્યા અમુક જગ્યાએ તડકો હતો અમુક જગ્યાએ વાતાવરણ વાદળછાયું વાતાવરણ હતું અને કચ્છમાં પણ ઘણી જગ્યાએ તડકો જોવા મળ્યો ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં જે તડકો જોવા નથી મળતો એમાં પણ હવે આવતીકાલ અને પરમ દિવસેથી વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થશે ત્યાં પણ તડકો નીકળી જશે અને ઓલ ગુજરાતની અંદર હવે જે અલગ અલગ મિશ્ર વાતાવરણ હોય એ ટાઈપનું જોવા મળશે થોડીક વાર તડકો થોડીકવાર વાદળછાયું વાતાવરણ આવું ઓલ ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે હા એક હજી આપણે મોટી સિસ્ટમ ગઈ છે ને ચોમાસું વાતાવરણ છે આપણી ઉપર વાદળો છે ભેજ પણ છે આને કારણે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય રેડા પડી જાય દિવસમાં એકાદો રેડો એ એક અપવાદરૂપ રહેશે બાકી હમણાં એકત્રીસ જુલાઈ સુધી આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત કરવાની છે ખાસ કરીને મગફળી મગફળીની અંદર આપણે જે મેઇન સમસ્યા આવતી હોય છે ફૂગની ફૂગની અંદર આપણે બંને પ્રકારના ઈલાજ થતા હોય છે ઓર્ગેનિક ઇલાજ પણ કરતા હોય છે પેસ્ટિસાઇડ ઇલાજ પણ કરતા હોય છે મારે બે બંને ઈલાજ બતાવવા છે પહેલાં તો દરેક ખેડૂત ભાઈઓને હું એ અપીલ કરવા માગું છું કે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે પેસ્ટીસાઇડ ન વાપરો અને ઓર્ગેનિક ઇલાજ કરો એટલે કે જે આપણે જૈવિક ઇલાજ થતો હોય અથવા તો ગૌમૂત્ર અને ખાટી છાશનો ઈલાજ થતો આમ તો ચોમાસાની શરૂઆત પહેલાં જ અમે અપીલ કરતા હતા ખાટી છાસ અને ગૌમૂત્ર ભેગું કરવાનું ચાલુ કરી દેજો ચોમાસામાં આપણે એની જરૂર પડશે જે મિત્રો એકઠું કર્યું હશે એ મિત્રોને જણાવી દઉં કે જે આપણે પંદર વાળો પંપ હોય એ પંપની અંદર સાડા ચારસોથી પાંચસો એમએલ ખાટી છાશ બેથી અઢી મહિના જૂની છાશ અને સાડા ચારસોથી પાંચસો એમએલ જેટલું ગૌમૂત્ર આ બંને મિક્સ કરી અને રેગ્યુલર જો તમારે દસ પંદર દિવસે એનો છંટકાવ રેગ્યુલર કરવામાં આવે તો મગફળીની અંદર ફૂગને આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ અથવા તો બીજો એક જૈવિક ઇલાજ છે જેની અંદર આપણે બેક્ટેરિયા આવે છે જેને કહેવામાં આવે છે ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા આ જે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા છે એ પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી પણ ઘણી જગ્યાએ બનાવે છે એના પણ સારા આવે છે ઘણી પ્રાઇવેટ કંપનીઓ પણ સારી ક્વોલિટીના ટ્રાયકોડરમાં બનાવે છે એટલે તમે કોઈપણના ટ્રાયકોડરમાં લઈ શકો છો કોઈપણના ટ્રાયકોડરમાં બેક્ટેરિયા આવે છે એ લઈ અને એક વીઘો જે ચો સોળ ગુઠ્ઠાવાળો વીઘો આવે છે સોળ ગુઠ્ઠાવાળા એક વીઘાની અંદર એકથી સવા કિલો જેટલા ટ્રાયકોડલમાં બેક્ટેરિયા છે એ તમે વાપરી શકો છો અને ખાસ કરીને એરંડીના ખોડ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે તો વધુ સારું પરિણામ પણ આપણે લઈ શકીએ છીએ એટલે કાં તો તમે ગૌમૂત્ર અને ખાટી છાશ વાપરો અને એની વ્યવસ્થા ન હોય તો તમે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા આવે છે એનો વપરાશ કરી શકો અથવા તો કોઈ ભાઈઓને પેસ્ટિસાઈડ ઇલાજ કરવો હોય તો એ પણ આપણે બતાવી દઉં આમ તો રેગ્યુલર ખેડૂત મિત્રો છે જે આપણે હેક્ઝાકોના જોલ આવે છે જે દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું હેક્ઝાકોના જોલ છે એ લઈ અને એનો પણ જો તમે છંટકાવ કરો તો હેક્ઝાકોના જોલની અંદર પણ આપણે સારા એવા પરિણામ મળે છે જો કે એક્ઝાકોના જોલનું ઓફિશિયલી જે ડોઝ છે તે ઓછો છે પણ હવે આપણે રજીસ્ટ્રેશન પાવરને કારણે એક્ઝાકોના જોલ વાપરવું તો એ પણ પાંત્રીસથી ચાલીસ મિલી મારી દ્રષ્ટિએ નાખવું જોઈએ એક કંપની અંદર પાંત્રીસથી ચાલીસ એમએલ જેટલું એક્ઝાકોનાઝોલ જોલ સારી કંપનીનું નાખો અને એ પણ તમારે મગફળીની અંદર ટોટલ પંદર દિવસને ગાળે ત્રણ છંટકાવ કરવાના પંદર દિવસનો ગાળો રાખીને ત્રણ છટકાવ એક્ઝાકોના કોનાઝોલના કરી શકો અથવા તો અત્યારનું જે લેટેસ્ટ ટેકન ટેકનિકલ જેને આપણે કહીએ છીએ આધુનિક ટેકનોલોજીથી બનેલું ટેબુકોનાઝોલ અને સલ્ફર આ ટેબુકોનાઝોલ અને સલ્ફર છે એ પાવડર ફોર્મમાં આવે છે એ પણ દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું ટેબુકોનાઝોલ અને સલ્ફર લઈ અને એને પણ એક કંપની અંદર ત્રીસથી પાંત્રીસ ગ્રામ જેટલું નાખીને છંટકાવ કરવામાં આવે તો એના પણ સારા રિઝલ્ટ મળે છે પણ એના છંટકાવ છે એ પણ પંદર દિવસને ગાળે ત્રણ છંટકાવ તમારે કરવાના એટલે કાં તો તમે હેક્ઝાર કોનાજોલ વાપરો કાં તો તમે ટેબુ કોનાઝોલ કોનાજોલ અને સલ્ફર આ બંનેમાંથી કોઈ પણ એક વાપરવાનું અને એ પણ દરેક કંપની બનાવે કોઈ પણ કંપનીનું લઈ અને તમે છંટકાવ કરી શકો છો ત્રણ છંટકાવ કરવાથી ફૂગ કંટ્રોલ થાય છે અને ખાસ કરીને ફૂગનો જે પ્રોબ્લેમ હોય એમાં એડવાન્સ ટ્રીટમેન્ટના ભાગરૂપે આમાંથી કોઈ પણ એક ઇલાજ કરવો જરૂરી છે જો આપણે એનો ઇલાજ ન કરીએ અને પાછળથી ફૂગ વધે તો પાછળથી ફૂગ કંટ્રોલ થતી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર વાત કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી હાલ જ આપશો ધન્યવાદ